ઉત્તરાયણનું પર્વ લોકો ઉત્સાહ સાથે ઉજવે છે સરકારે ઉત્તરાયણના પર્વ પર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવ્યો છે છતાં કેટલીક જગ્યા પર ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે ત્યારે રાજપીપળાના નર્મદા એલસીબી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ છ્યાસી હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉત્તરાયણ પર્વે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ચાઇનીઝ દોરી કે ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધનું ખુલ્લામ ભંગ કરતા જણાયા હતા નર્મદા એલસીબી પોલીસ આવા ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ સામે લાલા કરી નર્મદામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની વેચાણ કરતા ઇસમને ચાઇનીઝ દોરીના કુલ બસો સોળ રીલ કુલ રૂપિયા છ્યાસી હજાર છસોના મુદ્દામાલ એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ અધિક્ષક નર્મદાએ જિલ્લામાં હાલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે અંગે એ એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા એલસીબી સ્ટાફના પોલીસના માણસોને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસોએ મળેલી માહિતીને આધારે તિલકવાડા વિસ્તારના દેવલિયા ચોકડી પાસે અજમેરી જનરલ સ્ટોરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાનું જણાતા અજમેરી જનરલ સ્ટોર ઉપર જતા દુકાનની ઝડપી તપાસ કરતાં દુકાનમાંથી ચાઇનીઝની અલગ અલગ કંપનીની દોરીની બસો સોળ રીલો સહિત રૂપિયા છ્યાસી હજાર છસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો આ કામે અજમેરી જનરલ સ્ટોરના માલિક અનવર ખા સઈદ ખા મલેકને આ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પૂછપરછ કરતા તેણે ઉત્તરાયણના તહેવારમાં વેચાણ અર્થે લાવેલ હોવાનું જણાવતા દુકાનના માલિકની સામે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તિલકવાડા પોલીસે ગુનો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા